गुजरात हाईकोर्टमां न्यायाधीशनी संख्यामां वधारो, वधु त्रण न्यायाधीशना नाम पर केन्द्रनी मोहर। सुप्रीम कोर्टे कॉलेजियम राष्ट्रपतिने करी हती भलामण। गुजरात हाईकोर्टमां न्यायाधीशनी संख्या 32 थई गई छे। हिम्मतनगरना एक निवृत्त बैंक कर्मचारी नवरात्रिमां अलग रीते माताની आराधना करे छे। भरतभाई परमार नवे नव दिवस माताના अलग अलग स्वरूपना चित्रो दोरीने तेमनी उपासना करे छे। हनुमानजी मंदिरमां तेओ अलग अलग धार्मिक तहेवारो पर ब्लेकबोर्ड पर चित्रो दोरे छे। तहेवारो साथे जोडायेला देवी देवताओ अने महान हस्तीओना सुंदर चित्रो बोर्ड पर कंडारे छे अने तेमनुं विवरण पण लखे छे। आ कार्यने लई तेमनुं कहेवुं छे के नाना बाळको, आगामी पेढी आपणी संस्कृति तहेवारोथी जोडायेली रहे तेने लई तेओ प्रयास करे छे। जेवा नवे नव स्वरूपनुं चित्रण अहींया करवामां आवे छे अने नवे नव स्वरूपनी विशेषताओनुं वर्णन पण ए वाक्यो द्वारा हूँ मूकुं छूं, जेथी समाजमां आजनी पेढीने आ बधुं जाणवा मळे अने एमना जागृति फैलाय तथा नाना बाळकोने पण आवुं चित्रनी कला शीखवानो शौक पैदा थाय। ભરતભાઈ મંદિરના બ્લેકબોર્ડ પર ચિત્રો દોરી સુવિચારો પણ લખે છે, સાથે ચિત્રોની માહિતી પણ દર્શાવે છે, જેથી લોકો તે તહેવારથી માહિતગાર થાય અને સુવિચારોને પોતાના જીવનમાં ઉતારે। ભરતભાઈની આ કલા નિષ્ઠા જોઈને ગ્રામજનો પણ તેમની સરાહના કરી રહ્યા છે। हररोज वर्षनी अंदर दरेक वक्त जे कार्यक्रम हो, जन्माष्टमी हो, श्रावण महीना कोईपण कार्यक्रम होनी अंदर आ कार्यक्रम अंदर रोज चित्र अवनवा दौरान है। राम मंदिर कार्यक्रम हो, RSS નો કાર્યક્રમ હતો, એની અંદર જે કાર્યક્રમ રોજ નવું ચિત્રનું અહીંયા જ્ઞાન મળે છે, જેથી મેતાપુરાના ગ્રામજનોને બહુ આનંદદાયક થાય છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ કર્મચારીઓએ હોબાળો કર્યો। કર્મચારીઓએ રોષે ભરાઈ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવ કર્યો। કોન્ટ્રાક્ટરના કર્મીઓએ બબાલ કરી ગાડી રોકી હોબાળો કર્યો। સુરતમાં રામનગરમાં ધોળે દિવસે થઈ મંદિરમાં ચોરી, મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ થઈ હતી ચોરી। જંબુસર ભરૂચ રોડ પર આવેલ બ્યુટી પાર્લરમાં ચોરીની ઘટના, બ્યુટી પાર્લરના ગલ્લામાંથી રૂપિયા 15,000ની ચોરી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। गुजरात पर त्राटकशी वावाझोडू, हवामान निष्णात अंबालाल पटेले करी मोटी आगाही। 20-22 तारीख सुधीमां सर्जाशे भारी चक्रवात, 12 ऑक्टोबर सुधी अरबी समुद्रमां जोवा मळशे हलचल। वावाझोडाना कारणे सौराष्ट्रना भागोमां वरसादनी शक्यता। દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે, 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકવાના એંધાણ। અંબાલાલ પટેલે નવેમ્બર માસમાં પણ કરી માવઠાની શક્યતા। શહેરમાં ડેન્ગ્યુના પ્રકોપ વચ્ચે હોસ્પિટલોમાં પ્લેટલેટ્સની માંગમાં વધારો થયો। સામાન્ય મહિનાઓમાં 150 જેટલા પ્લેટલેટ્સની માંગ, તે હવે વધીને 250 જેટલી થઈ ગઈ। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે ખાનગી શાળાઓમાં ફી વધારાની કરી માંગ। ફી નિયમન સમિતિના કાયદામાં 7 વર્ષથી નથી કરાયો વધારો। શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ફીમાં 50% વધારો કરવાની કરી માંગ। જૂનાગઢના ગિરનાર ખાતે આવેલા ધાર્મિક સ્થળ પર દિગંબર જૈન સમુદાયે પૂજા કરવાના અધિકારની માંગ સાથે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર। પાંચમા ટોક પર ભગવાન નેમિનાથના દર્શન કરવા જૈન સમાજ લડી લેવાના મૂળમાં ભગવાન નેમિનાથના પદ્મચિહ્નોને ઇરાદાપૂર્વક અદ્રશ્ય કર્યા હોવાનો આરોપ। બીમારમી ભારત એકતા મિશનના સભ્યો ગાંધીનગરમાં એટ્રોસિટી એક્ટનું ખોટું અર્થઘટન રોકવા મુખ્યમંત્રીને રજૂઆત। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર થતા અત્યાચારમાં એટ્રોસિટી એક્ટ 1989ની કલમ 17 અમલ કરવાની પણ રજૂઆત। આવતીકાલે કમલમમાં ભાજપ અધ્યક્ષ CR પાટિલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે। ભાજપના તમામ ધારાસભ્યો સહિત નેતાઓ હાજર રહેશે। સદસ્યતા અભિયાન પર થશે ચર્ચા। ગુજરાતમાં 2 કરોડ નવા સભ્યો જોડાવવાનો લક્ષ્યાંક। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી સરકાર પર કર્યા આક્ષેપ। કહ્યું ભાવનગરનો એક યુવક ડમી ઉમેદવાર તરીકે આવ્યો, બાયોમેટ્રિકમાં ઝડપાયો ડમી ઉમેદવાર। રાજ્યમાં 2000 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ RTO ને કરવામાં આવ્યો। ગત જુલાઈ મહિનામાં 37 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા હતા। હાલ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના 3-4 હજાર વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા। AMC સામે ભાજપના ધારાસભ્યનો પત્ર, ભદ્રકાલી મંદિર આસપાસ દબાણ મુદ્દે પત્ર, દબાણના કારણે શ્રદ્ધાળુને ભારે તકલીફ, દબાણ હટાવવા પત્રમાં અપીલ કરી। નિકુલસિંહ તોમરની ગુજરાત NCPના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક। નિકુલસિંહ તોમરે અંબાજી માતાજીના દર્શન કરી ધ્વજા ચડાવી ગુજરાતમાંથી ગાયબ થયેલી NCP ફરી સક્રિય કરવાના પ્રયાસ।
વડોદરાના ભાયલીમાં ગેંગરેપ અને રાજ્યમાં બની રહેલી રેપની ઘટનાને લઈ કોંગ્રેસે આક્રોશ રેલી યોજી. વડોદરા શહેર કોંગ્રેસે બેનરો સાથે કલેક્ટર કચેરી આપ્યું આવેદન પત્ર. દીકરીઓની સુરક્ષા મામલે સરકાર નિષ્ફળ હોવાના કોંગ્રેસના આક્ષેપ. અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓને નડ્યો ગુજારો અકસ્માત. ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી જતા 4 લોકોના મોત, 45 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. બાબજતપુરના સટુન ગામમાં પાણીની ટાંકી થઈ જમીનદોસ્ત. નવી બનાવેલી ટાંકીમાં પાણી ભરીને ચેકિંગ કરતા સમયે આખી ટાંકી થઈ ધરાશાઈ. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ગાંધીનગરમાં ભાજપ ધારાસભ્યોની બેઠક. સદસ્યતા અભિયાનને લઈ બેઠકમાં સમીક્ષા. ટાર્ગેટ પૂરો કરવા સાંસદો ધારાસભ્યોને અપાશે સૂચના. વડોદરા ભાયલી રેપ કેસના આરોપી 2 દિવસના રિમાન્ડ પર. 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. સુરત ભાજપના મહિલા કોર્પોરેટર વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા. 3% વ્યાજે 25 લાખ લીધા હતા. વ્યાજખોરોએ આપી ધમકી. ગીર સોમનાથમાં રસ્તા વચ્ચે સિંહ આવ્યો અને લોકોએ દોટ મૂકી. નવાબંદર ગામે બાઇક આગળ સિંહ આવી જતા યુવક યુવતી રસ્તા વચ્ચે જ બાઇક મૂકીને ભાગ્યા. રહેણાંક વિસ્તારમાં લટાર મારતા ડાલામથાને જોઈ બંનેના જીવ તાળવે ચોંટ્યા. અમદાવાદમાં AMTS બસ ચાલકે બેફામ બસ હંકારી. શાહે આલમ ટોલનાકા નજીક સિગ્નલ તોડ્યું હોવાનો વિડીયો વાયરલ. અનેક વખત AMTS બસના કારણે સર્જાયેલા અકસ્માત છતાં બસ ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. સુરતમાં રિક્ષા ચાલકે બાળકને ચલાવવા આપી રિક્ષા. અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ. પોલીસને પડકાર ફેંકતો વિડીયો થયો વાયરલ. રાજસ્થાનના કોટામાં પેટ્રોલ પંપ પર 3,500 ડીઝલ ભરાવી કાર ચાલક ફરાર. પેટ્રોલકર્મી રૂપિયા સ્કેનર લેવા જતા જ કાર ચાલક ફરાર થયો. ઘટના CCTVમાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી. અરવલ્લીના ધનસુરામાં ગ્રામજનોએ મોડાસા વડોદરા સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ. જજના આદેશ મુજબ નવરાત્રીમાં ગરબા બંધ કરાવતા લોકોએ હોબાળો કર્યો. ગ્રામજનોએ હાઇવે પર ગરબા રમી વિરોધ કર્યો. ધનસુરા બાયપાસની પણ કરી માંગણી. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. મારામારી કરતો શખ્સ કેમેરામાં કેદ થયો. માથાભારે શખ્સે હાથમાં દંડો લઈને 3 જેટલા યુવકો પર હુમલો કર્યો. પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના કોતવાલીમાં પાલિકાના કર્મીએ માસૂમને કચડ્યો. કચરો લેવા આવતી ગાડીના ચાલકે બેદરકારી દાખવી બાળક પર ફેરવી દીધી ગાડી. બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો. ગાડી ચાલક ફરાર. રાજસ્થાનના ઝુંઝુનુમાં પૂરપાર ઝડપે ચાલતી કેમ્પર કારે સર્જ્યો અકસ્માત. સ્પીડ બ્રેકર પર ધ્યાન ન જતા ગાડીએ મુપેટને અડફેટે લીધો. એમ્બ્યુલન્સને ઓવરટેક કરતા સમયે સર્જાયો અકસ્માત. સમગ્ર ઘટના CCTVમાં કેદ. ઉત્તર પ્રદેશના હરદોઈમાં આવારા તત્વોનો આતંક. બાઇક સવાર યુવકે શાળાથી પરત ફરી રહેલી